તેમની પાસે સક્રિય બુદ્ધિ છે પણ જીવનનો કોઈ અનુભવ નથી ક્યારે એવું ન વિચારશો કે મારે સફળ થવું છે જો તમે એમ જ મહેનત કરશો તો તે મૂર્ખી મહેનત હશે બરાબર ને આ સફળતા નથી આ બીમારી છે ભાગ્ય ભગવાન સંયોગ મહેનત કદાચ તે બધા પણ કયા પ્રમાણમાં તો તમે ભાગ્ય કહો છો દેખીતી રીતે તે એવી વસ્તુ છે જેના વિશે તમે કંઈ નથી કરી શકતા જયારે સંયોગ કહો ત્યારે એ પણ એવું છે કે તેના વિશે તમે કંઈ નથી કરી શકતા તમે ભગવાન કહો તો તે પણ કંઈક એવું જ છે જેના વિશે તમે કંઈ નથી કરી શકતા તો તમારા હાથમાં બસ એક જ વસ્તુ છે જે છે મહેનત તો તમારા સો ટકા મહેનતમાં નાખો જે થશે તે બરાબર શક્તિ અને તમારી ક્ષમતાના અમુક ભાગને સંયોગ ભગવાન ભાગ્ય આ બધી વસ્તુ પર ને નાખો તે તમારા હાથમાં નથી કંઈક એવું હશે તો તે કામ કરશે તમારું કામ તો બસ મહેનત જ છે બસ તે કરો મહેનત ધારદાર હોવી જોઈએ એટલે કે તે કેન્દ્રિતને ગણતરી મુજબની હોવી જોઈએ જો તમે એમને એમ જ મહેનત કરો તો તે મૂર્ખી મહેનત છે બરાબર ને ખાલી શ્રમ કરવાથી તમે ક્યાંય નહીં પહોંચો યોગ્ય પ્રકારનું કામ યોગ્ય સમય યોગ્ય સ્થળ આ બધું જ અગત્યનું છે બરાબર ને તો આ બધી વસ્તુઓ થાય તે માટે તમારે બોધ અને બુદ્ધિમત્તાની જરૂર છે તો તમારે તમારા જીવનમાં આટલું જ કરવું જોઈએ સતત તમારા બોધ તમારી બુદ્ધિમત્તાને વધારવા માટેના રસ્તા શોધો બાકી બધું આમે થશે આ એક એવી વસ્તુ છે જે દુર્ભાગ્યે માણસો નથી કરી રહ્યા તેઓ કોઈક વસ્તુ માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે કોઈ વસ્તુ માટે સક્ષમ બનવાનો પ્રયાસ ન કરો બસ તમારા બોધ અને બુદ્ધિમત્તાને વધારો પછી જે પણ કઈ વસ્તુ તમારી સામે આવે અત્યારે ચાલો આપણે કહીએ કે તે કેવું છે તમે જાણો છો આવું દુનિયામાં હંમેશા થાય છે બધા ડોક્ટર બનવા માંગે છે અત્યારે નહીં પચીસ વર્ષ પહેલા આવું હતું ભણવાની વાત આવે એટલે પહેલી વસ્તુ ડોક્ટરનું ભણવું જો તમને સીટ ન મળે તો પછી કઈ વસ્તુ એન્જિનિયરિંગ જો એમાં સીટ ન મળે તો પછીની વસ્તુ એના પછીની વસ્તુ તો ચાલો કહીએ કે તમે ડોક્ટર બન્યા અને ચાલો કહીએ કે બધા યોગ કાર્યક્રમમાં આવ્યા અને ડોક્ટર પાસે જવાનું બંધ કરી દીધું ઓછામાં ઓછું ડોક્ટરની મુલાકાતોની સંખ્યામાં ઘટાડો થયો છે બરાબર ને ઘટ્યું છે કે નહીં ચોક્કસપણે તેમાં ઘટાડો થયો છે તો ધંધામાં ઘટાડો થશે તે હવે જવા માટે સારો વ્યવસાય નહીં રહે કેમકે ઘણા ઓછા ડોક્ટરો એટલે ડોક્ટર બની રહ્યા છે કેમ કે તેઓ ડોક્ટર બનવા માંગે છે બાકીના લોકો ડોક્ટરો બની રહ્યા છે કેમ કે તેઓ વિચારે છે તેમાં પૈસા છે બરાબર ને શું એવું નથી મોટાભાગના લોકો એટલે ડોક્ટર બની રહ્યા છે કેમકે તેઓ વિચારે છે કોઈકની માંદગી એ એક સારો ધંધો છે તે ખૂબ જ હું બીજા પાસાઓમાં જવા નથી માંગતો તે વસ્તુ મને બહુ ડિસ્ટર્બ કરે છે થોડા ડોક્ટરો છે જે ખરેખર તે બનવા માંગે છે તેઓ માનવ સિસ્ટમને સમજવા માંગે છે અને તે દિશામાં સેવા આપવા માંગે છે તે બહુ સારું છે ધારો કે દરેક વ્યક્તિ સ્વસ્થ થઈ ગઈ તમે તે નથી ઈચ્છતા શું તેવું નથી હા તમે તે નથી ઈચ્છતા તો તમારી સફળતા માટેની કોઈ રેસીપી બનાવવાનો પ્રયત્ન ન કરો સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે પોતાને પોતાની પૂરેપૂરી ક્ષમતા સુધી ઉપયોગમાં લઈ શકો ફરક નથી પડતો કે તમે ડોક્ટર બન્યા કે નેતા બન્યા કે યોગી બન્યા કે બીજું કંઈક બનો તમે શું બનો છો એ વાત નથી સફળતા એટલે તમે તમારું જીવન પૂરી ક્ષમતા મુજબ જીવી રહ્યા છો સફળતાનો અર્થ એ જ છે અને એવું થાય તે માટે તમને બોધ અને સક્રિય બુદ્ધિમત્તાની જરૂર છે મારી બુદ્ધિમત્તાને કેવી રીતે વધારી શકું તેના વિશે ચિંતા ન કરો અત્યારે મહત્વની બાબત એ છે કે તમારા બોધને વધારવો જો તમે જીવનને તે જે રીતે છે તેમ જોઈ શકો છો તો તેને સારી રીતે ચલાવવા માટે તમારી પાસે જરૂરી બુદ્ધિમત્તા છે જો તમે જીવનને તે જે રીતે છે તેમ જોઈ શકતા નથી તો તમારી બુદ્ધિમત્તા તમારી વિરુદ્ધ કામ કરશે આ ગ્રહ પરના મોટા ભાગના બુદ્ધિશાળી લોકો સામાન્ય રીતે ગ્રહ પરના સૌથી દુખી લોકો હોય છે આવું બસ એટલા માટે છે કેમ કે તેમની પાસે સક્રિય બુદ્ધિમત્તા છે પણ જીવનનો કોઈ બોધ નથી તો એક વસ્તુ એક સૌથી મહત્વની વસ્તુ કે જેના પર લોકોએ કામ નથી કર્યું તે છે તેમના બોધને વધારવું તેઓ તેમના મનને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરે છે તે કામનો મુદ્દો નથી તે બસ તમને સામાજિક રીતે સફળ બનાવશે સાચા અર્થમાં સફળ નહીં જો તમે સાચા અર્થમાં સફળ બનવા માંગતા હોવ તો તમારે બધું જ જેવું છે તેને તે રીતે જોવા માટે સમર્થ થવું જોઈએ કોઈ તોડ મરોડ વિના જો તમે બધું જેમ છે તેમ જોઈ શકો તો જીવન એક રમત બની જાય છે તમે આનંદથી રમી શકો છો તમે ચોક્કસપણે તેને સારી રીતે રમી શકો છો જો તમે તેને સારી રીતે રમી શકો તો લોકો કહેશે તમે સફળ છો તમારે ક્યારે એવું ન વિચારવું જોઈએ કે હું સફળ થવા માંગુ છું ક્યારે એવું ન વિચારો કે હું સફળ થવા માંગુ છું બસ જુઓ કે કેવી રીતે આ જીવને એક સંપૂર્ણ વિકસિત જીવન બનાવવું લોકો એક દિવસ કહેશે ઓહ તે સફળ છે તે એક મહાન સફળતા છે તમારે સફળતાની આકાંક્ષા ન રાખવી જોઈએ તે તમારા જીવનને ગોઠવવાની એક ભંગાર રીત છે તમે તમારી જાતને દુઃખ અને પીડા તો પહોંચાડશો જ બીજા બધાને પણ પહોંચાડશો કેમ કે સફળતાનો તમારો વિચાર કોઈકની માથે બેસવાનો છે હા કે ના ખરું કે નહીં સફળતાનો તમારો વિચાર એવો છે કે અત્યારે દરેક વ્યક્તિ તમારી નીચે હોવી જોઈએ ને તમે ટોચ પર આ સફળતાનો તમારો વિચાર છે આ સફળતા નથી આ બીમારી છે તો સફળતા વિશે ક્યારેય વિચારશો નહીં બસ જુઓ કે કેવી રીતે આને એક સંપૂર્ણ વિકસિત જીવન બનાવવું આ અભિવ્યક્તિ શોધી છે જો તે સારી અભિવ્યક્તિ શોધે છે તો તમારી આસપાસના લોકો કહેશે ઓહ તે એક મહાન સફળતા છે તે ઠીક છે લોકોએ ઓળખવું જોઈએ કે તમે સફળ છો તમારે એવું ન વિચારવું જોઈએ કે કેવી રીતે સફળ થવું જીવન જીવવાની આ સાવ ખોટી રીત છે